રાજ્યભરમાં કોરોનાની પાંચમી લહેરને અટકાવવા કાર્યવાહીની માંગ પોરબંદર કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈએ કરી મુખ્યમંત્રીને રજૂઆત ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર ભાણવડના રણજીતપરામાં ઉભરાતી ગટરોની સમસ્યાનું થયું નિરાકરણ પોરબંદરના જિલ્લા પોલીસ વડા ને હૈદરાબાદ ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા છે જેને લઈને પોરબંદર જિલ્લામાં નવા પોલીસ વડા તરીકે ગાંધીનગર ફરજ બજાવતા સેફાલી બરવાલાની નિમણૂક કરવામાં આવી છે

વિપુલ રાઠોડ સાથે અશોકથાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં તાજેતરમાં મેડિકલ કોલેજનો પ્રારંભ થયો છે ત્યારે મેડિકલ કોલેજમાં કેટલાક સિનિયર તેમજ જુનિયર રેસિડેન્ટ સહિતના તબીબોની નિમણૂક કરવામાં આવી છે તે અંગેની આરટીઆઈ સામાજિક આગેવાન દ્વારા કરવામાં આવી છે પોરબંદરમાં તાજેતરમાં નવી મેડિકલ કોલેજનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે મેડિકલ કોલેજમાં અનેક ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે તો ડોક્ટરો માંથી અમુક ડોક્ટરો હોસ્પિટલમાં ફરજ પર આવતા નથી તેવી પણ ફરિયાદ ઉઠી હતી જેને લઈને પોરબંદરના સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા મેડિકલ કોલેજના ડીન પાસે આરટીઆઈ કરી પોરબંદરની મેડિકલ કોલેજમાં કેટલા સિનિયર અને જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે તેમજ આ ડોક્ટરો હોસ્પિટલમાં ક્યાં સમય ફરજ પર હોય છે તે અંગેની માહિતી મંગાવવામાં આવી હતી હું બાબુભાઈ વજયભાઈ પાંડાવદરા હાલમાં સરકારી ભાવસેજી હોસ્પિટલમાં જે મેડિકલ કોલેજ આપણે એ આવકારદાયક છે પણ જે એમાં ભરતી કરેલા છે એસઆર હોય કે જો જીઆર હોય એ લોકોને કયો ટાઈમ છે હું શેડ્યુલ છે એ કોઈ દર્દીને ખબર નથી હોતી તો ખબર દર્દી બિસારા કયા ટાઈમે આવે ક્યાં વારો આવે દિવસે આવે તો એનો શેડ્યુલ નક્કી થાય એવું અમે સિવિલ સર્જનને કીધું તો સિવિલ સર્જને એવું કીધું કે ભાઈ મારા હાથની વાત નથી ડીન પાસે છે તો હવે ડીન પાસે અમે અવારનવાર જઈએ છીએ તો ડીન તો એની રીતે કંઈક ભાઈ એની રીતે આવી શકે તો મેં એમાં આરટીઆઈ કરી લે છે આરટીઆઈની અંદરમાં મને માહિતી આપે કેટલા એસઆર ડૉક્ટરોને જે આ ડૉક્ટરો છે અને એને આવવાનો સમય કયો છે અને કયા કયા દર્દના ડૉક્ટરો છે કારણ કે જે પેશિયાલિટની જરૂર હોય અમુક કટાણે એનટીમાં ડૉક્ટર રજા ઉપર હોય તો જે એમાં એસઆરમાં હોય એને પણ આવવાનું હોય પણ આ જે વીસ દિવસ ત્યાં એની ઓપીડી સવાર સાંજને સવારની બંધ છે અને સાંજે એક કલાક ચાલુ હોય તો મારું નર્મ અપીલ છે કે મને આરટીઆઈમાં જે માહિતી પૂરી આપે જે ડીન સાહેબ અને મને માહિતી મળવાથી હું આગળ રજૂઆત કરીને સિવિલ સર્જનને કરું કે ભાઈ આનો બંદોબસ્ત કરો પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં નિમણૂક કરવામાં આવેલ ડોક્ટરો ફરજ પર આવે છે તેમાં અમુક ડોક્ટરો માત્ર બાયોમેટ્રિક કરીને જતા રહેતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર સહિત રાજ્યભરમાં કોરોનાની પાંચમી લહેર મક્કમ ગતિએ પોતાની કૂચ કરી રહી છે ત્યારે તેને અટકાવવા માટે સરકારે ગંભીરતાપૂર્વક પગલાં પગલા લેવાની માંગણી સાથેનું આવેદન મુખ્યમંત્રીને પોરબંદર કોંગ્રેસ દ્વારા પાઠવવામાં આવ્યું છે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર સહિત ગુજરાતભરમાં કોરોનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને કોરોનાની આ સંભવિત પાંચમી લહેરમાં બાળકો અને તરુણ તરુણીમાં કોરોનાના કેસ વધુ માત્રામાં જોવા મળી રહ્યા છે અગાઉ બીજી અને ત્રીજી લહેર વખતે તંત્ર ઊંઘતું ઝડપાયું હતું તેવી પરિસ્થિતિ હવે સર્જાય નહીં તે માટે રાજ્ય સરકારે ગંભીરતાથી પગલા લઈને ઉર્જા પ્રમાણમાં તકેદારી રાખવી જરૂરી બની છે ખાસ કરીને હાલમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન થઈ રહ્યા છે ત્યારે સમયસર કોરોના પર કાબૂ નહીં મેળવાય તો વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડવાની સાથોસાથ તેની વર્ષભરની મહેનત ઉપર પાણી ફરી વળે તેવી શક્યતાઓ જણાઈ રહી છે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની દરેક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તથા જરૂર જણાય તો કોલેજોમાં પણ માસ્ક અને સેનેટાઈઝર સહિત સુવિધા તાત્કાલિક ગોઠવવી જોઈએ

ઇન્જેક્શન બાટલા અને ઓક્સિજનની સુવિધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવી જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની રૂપાડીબા લેડી હોસ્પિટલમાં વાત્સલ્ય કેન્દ્ર ખાતે લેબોરેટરી તેમજ સોનોગ્રાફી રૂમ ઉભો કરવામાં આવ્યો હોવાથી અહીં સગર્ભ મહિલાઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે જેને લઈને સગર્ભા મહિલાઓની બેઠક વ્યવસ્થા પણ મળતી નથી તેવી ફરિયાદ ઉઠી છે પોરબંદરની રૂપાડી લેડી હોસ્પિટલમાં મહિલા દર્દીઓ માટે અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે મહિલા દર્દીઓના વિવિધ ટેસ્ટ માટે તાજેતરમાં વાત્સલ્ય કેન્દ્ર ખાતે લેબોરેટરી ઊભી કરવામાં આવી છે તો આ જગ્યા પર સોનોગ્રાફી રૂમ પણ છે જેને લઈને આ જગ્યા પર સગર્ભા મહિલાઓનું ભારે ભીડ જોવા મળી રહી છે જેને લઈને સગર્ભા મહિલાઓને બેસવાની જગ્યા પણ મળતી નથી અને કલાકો સુધી ઊભું રહેવું પડી રહ્યું છે ત્યારે સોનોગ્રાફી રૂમ આગળના ભાગે ખસેડવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર શહેરમાં નવા ટ્રાફિક સમસ્યાઓ સામે આવે છે ત્યારે સુદામા ચોક થી ડ્રીમલેન્ડ ટોકી સુધીમાં રસ્તા પર ભારે ની સમસ્યાઓ જોવા મળી રહી છે પોરબંદર શહેરમાં મુખ્ય માર્ગો ઉપરાંત શહેરના અન્ય માર્ગ પર ટ્રાફિક ની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે પોરબંદર શહેરની મુખ્ય બજાર ગણાતી સુદામા ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો અને વેપારીઓ ત્રાહીમાં પોકાર ઉઠ્યા છે જેમાં સુદામા ચોક થી ડ્રીમલેન્ડ ટોકીસ નજીકના રસ્તા સુધી ટ્રાફિક સમસ્યાઓને કારણે જોખમ સર્જાયું છે આ રસ્તા પર રિક્ષા ચાલકો તેમજ રેકડી ધારકો પોતાની રિક્ષા અને રેકડી રસ્તાની વચ્ચે રાખતા હોવાથી ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ રસ્તા પર ટ્રાફિક સમસ્યા દૂર કરે તેવી સ્થાનિક વેપારીઓની માંગ ઉઠી છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં આજે પરિવાર સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું તો આગામી ફરી હવામાન વિભાગ દ્વારા અનેક સ્થળોએ માવઠાની આગાહી કરવામાં આવી છે આગાહી વચ્ચે ઉનાળા દરમિયાન સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી રહ્યું હોવાથી સવારે ગરમીનો અનુભવ થયો હતો સવારે અને બપોરે વાતાવરણમાં પલટો જોવા છતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો આ દરમિયાન થોડા સમય માટે ઢાકલું વાતાવરણ પણ જોવા મળ્યું હતું પોરબંદરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે સાંધા સ્નાયુ અને માંસપેશીઓના દુખાવા માટે ખાસ દર મંગળવારે અગ્નિકર્મ થેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લે છે આજના યુગમાં હોમિયોપેથિક સારવાર ઉપરાંત એલોપેથી તેમજ આયુર્વેદિક સારવાર ઉપલબ્ધ છે ત્યારે ખાસ કરીને હઠીલા રોગો તેમજ અસાધ્ય રોગોને દૂર કરવા લોકો મસમોટો ખર્ચ કરી ઓપરેશન સહિતની સારવાર કરાવતા હોય છે તેના આવા અસાધ્ય અને હઠીલા રોગો તેમજ ખાસ કરીને સાંધાનોવા કમરનો દુખાવો ખંભાનો દુખાવો કપાશી માંસપેશીઓનો દુખાવો સહિતના દુખાવા માટે પોરબંદરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે દર મંગળવારે ખાસ અગ્નિકર્મ થેરાપી શરૂ કરવામાં આવી છે હેલો ફ્રેન્ડ્સ મારું નામ તેજલ કમલેશ ખોડા છે હું આ આયુર્વેદિક દવાખાનામાં છેલ્લા મહિનાથી આવું છું અને અગ્નિ કરાવેલા કરાવેલા છે છે મંગલ અને મને એનાથી ઘણો બધો ફેર છે જ્યારે આજે આટલી નાની ઉંમરમાં મને ડોક્ટરે ઓપરેશનનું કીધું છે ત્યારે મેં આને ચાર સીટિંગ કરાવેલા છે અને એનાથી મને ટોટલી ફેર છે પહેલાં હું ચાલી નથી શકતી અને અત્યારે હું એકદમ સ્ટ્રેટ ચાલી શકું મધુબેન છે મને દસ વર્ષથી કમરની ઘણી બધી તકલીફ છે અને ખૂબ સારવાર કરાવેલી છે મેં પણ પછી મેં અહીંયા આવ્યા પછી મને જાણવા મળ્યું કે અહીં મંગળ મંગળવારે અગ્નિકર્મ થેરાપી ચાલે છે ને એનો તમે એમ કે ફાયદો કેમ છે તો એનો તમે ચિકિત્સા કરાવો તો મેં આ બીજું સેટિંગ છે તો મને પહેલાં સેટિંગથી જ એનો ઘણો બધો સુધારો અને ફાયદો જોવા મળ્યો છે તો મને એમ થાય છે કે ના આ થેરાપી છે તે બહુ સારું કામ આપે છે અગ્નિકર્મ થેરાપીમાં દુખતા ભાગને દૂર કરવા માટે અગ્નિવડી સારવાર કરવામાં આવે છે તેના સારવાર માટે દર મંગળવારે આ હોસ્પિટલમાં અનેક દર્દીઓ આવી રહ્યા છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક દ્વિતીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ બેઠકમાં વેપારીઓના વિકાસ અને તેમની સમસ્યા અંગે તેમજ બંધ પડેલ વિમાન સેવા શરૂ કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક દ્વિતીય બેઠકનું બિલ્લા હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બેઠકમાં કાયદાકીય ચર્ચાઓ બાદ ચેમ્બર ઓફ કોમર્સ હસ્તક આવેલ બિલ્લા હોલના ભાડામાં GST લેવા બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. તો હાલ ઓનલાઈન ખરીદી તેમજ પોરબંદરમાં મોલ ખુલતા વેપારીઓના વેપારમાં ભારે નુકસાન થઈ રહ્યું છે જે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. તો પોરબંદરના એરપોર્ટ ખાતે બંધ વિમાન સેવા શરૂ કરવા પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. તો આ બેઠકમાં વેપારીઓ સાથે દર મહિને વેપાર ધંધાઓને લઈને મીટિંગ યોજવા માટે પણ ચર્ચાઓ કરી હતી સાથે ગુજરાત ગુજરાત ન્યૂઝ ન્યૂઝ પોરબંદર પોરબંદરની વધુ એક ખબરની અસર જોવા મળી છે જેમાં ભાણવડના રણજીતપરા વિસ્તારમાં આંગણવાડીની બાજુમાં ઉભરાતી ગટરોને કારણે રોગચાળાની ભીતિ ઊભી થઈ હતી તે અંગે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતા સફાળે જાગેલા તંત્રએ આ સમસ્યાનું નિરાકરણ કર્યું હતું

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે જેને લઈને રાણવા તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વિજય માલ્યા નીરવ મોદી અને લલિત મોદી જે ભાગેડું જાહેર કર્યા છે અને અંદર આરામની જિંદગી જીવી રહ્યા છે અમારા માનનીય રાહુલ ગાંધીએ જે અને અવાજ ઉઠાવ્યો અને ખાલી ચોર કીધા તો એમનો સુરતની કોર્ટની અંદર એનું સભ્યપદ એક દિવસની અંદર લોકસભાનું રદ કરવામાં આવ્યું ત્યારે લોકશાહી ડબે આ દેશની અંદર લોકશાહી ટકાવી રાખવા માટે કોઈ પણ બોલે અવાજ ઉઠાવે તો એમનું આજે જે ગરિમા છે જે કોર્ટ છે એમનો પણ અનાદર કરી અને જે સભ્યપદ રદ કરવામાં આવ્યું છે એના સમર્થનની અંદર અમે રાણાઓ શહેર કોંગ્રેસ તાલુકા અને જિલ્લાના પ્રમુખો આજે રાણાઓ મામલતદારને વિનંતી કરવા આવ્યા છે અને આવેદન પત્ર આપવા આવ્યા છે કે એનો ન્યાય આપવામાં આવે અને યોગ્ય કરવામાં આવે ઘટતું કરવામાં આવે એ જ આસાન અપેક્ષા ઉપલેટા શહેરમાં આજે બે આપઘાતના બનાવો સામે આવ્યા છે જેમાં યુવતી ગળાફાસો ખાઈ આપઘાત કર્યો હતો તો અન્ય એક ઘટનામાં યુવાને જરીદવા પી આપઘાત કર્યો હતો મૂળકુતિયાણા તાલુકાના અને હાલ ઉપલેટા શહેરમાં રહેતા દિવ્યાબેન ભીમાભાઈ કરંગિયા નામની યુવતીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ અપઘાત કરી લીધો હતો તો અન્ય એક બનાવમાં શહેરના કોળીવાડ વિસ્તારમાં રહેતા સાગર ભીમાભાઈ બારૈયા નામના યુવાને ભીમનગર પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો આજે ઉપલેટા શહેરમાં બે જેટલા અપમૃત્યુના બનાવ બનતા શહેરમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા માધવપુર ઘેડમાં લોકમેળાના પાંચમા દિવસે માધવપુર શહેર અબિલ ગુલાલના રંગથી રંગાઈ ગયું હતું ભગવાન માધવરાય અને રુક્ષમણીજી મધુવનથી રથયાત્રામાં લઈ માધવરાયજીના નીચ મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા માધવપુર ઘેડ ખાતે માધવપુરના મેળાનો ગઈકાલે અંતિમ પાંચમો દિવસ હતો ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગ પૂર્ણ થતા મધુબનમાંથી ભગવાન માધવરાય અને રુક્ષ્મણીજીની રથયાત્રા નીકળી હતી ત્યારે માધવપુર અબિલ ગુલાલના રંગે રંગાઈ ગયું હતું અને ભક્તોમાં જય માધવરાયના નાદ સાથે આનંદની લાગણી અને ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો માધવપુરના વિવિધ માર્ગો પર આ રથયાત્રા નીકળી હતી ત્યારે જય માધવ જય માધવના નારા સાથે હજારો લોકો તેમાં જોડાયા હતા ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણી યુગલ સ્વરૂપમાં માધવરાયજીના નિજ મંદિરે પહોંચ્યા ત્યારે તેમને પોખવામાં આવ્યા હતા અને માધવરાયજીના નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા ત્યારે બહોળી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા

આ કલી જળાશય ચિકાશા ગામથી લઈને પોરબંદરની ચોપાટી સુધી મીઠા પાણીની યોજના છે અને આ જળાશયમાં અનેક જળચર પ્રાણીઓ અને પક્ષીઓ આવે છે પરંતુ લોકો પ્લાસ્ટિકની કોથળીઓ પ્લાસ્ટિકની ચીજો જળાશયમાં ફેંકી જાય છે તો કેટલાક લોકો ઘરે અથવા મંદિરે ચડાવેલ ફૂલહાર અને અગરબત્તીની ભભૂતી સહિતની વસ્તુઓ કલી પુલ પરથી કલ્લી જળાશયમાં ફેંકી જાય છે ત્યારે હાલ આ જળાશયમાં આવી ચીજોને કારણે ગંદકી ફેલાયેલી નજરે પડે છે આવી ચીજોમાં કેમિકલ હોવાથી પાણી ખરાબ થાય છે તેમજ મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ વધે છે આ ઉપરાંત જળાશયમાં રહેતા માછલી સહિતના જીવો અને પક્ષીઓને પણ આ દૂષિત પાણીના કારણે નુકસાન થઈ શકે છે આથી આ જળાશયમાં પ્લાસ્ટિક કંકુ ભભૂતી ફેંકવી ન જોઈએ તેનો અન્ય સ્થળે નિકાલ કરવો જોઈએ આવી ચીજો માણસ અને જળાશયમાં રહેતા જીવોને અસર કરી નુકસાન પહોંચાડે છે અને પાણી પણ પ્રદૂષિત થાય છે જેથી લોકો આવી ચીજો જળાશયમાં ફેંકવી ન જોઈએ તેવી પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે સામાન્ય રીતે આપણે દરેક ધર્મના એવું માનીએ છીએ કે કોઈ પણ પૂજા અર્ચના કર્યા બાદ એના વધેલા પુષ્પો અથવા વધેલી સામગ્રીઓને આપણે કોઈ પણ જળ સ્ત્રોતમાં પધરાવીએ છીએ પરંતુ આવું કરવાની સાથે સાથે હાલ હવે કેમિકલનું પ્રમાણ પૂજાની દરેક વસ્તુઓમાં પણ વધતું જાય છે ફૂલોની સાથે સાથે આપણે કીટનાશક દવાઓનું વાવેતર સમય જ ખૂબ જ મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે આ બધાને લીધે જ્યારે આપણે આ વસ્તુઓની પધરામણી કોઈ પણ સ્ત્રોતમાં કરીએ છીએ ત્યારે ખૂબ જ વિપુલ પ્રમાણમાં તેનું પ્રદૂષણ ફેલાય છે આ પ્રદૂષણ ફેલાવવાથી માણસોને તો પાણીજન્ય રોગો જેવા કે સ્કીન ડિસીઝ કોલેરા વગેરે થાય જ છે પણ સાથે સાથે પક્ષીઓ અને જળચર પ્રાણીઓમાં પણ તેની ખૂબ જ મોટી વિપુલ જે ના શકાય તેવી છે આથી ખાસ કરીને પોરબંદરની આજુબાજુમાં રહેતા દરેક લોકોને હું અમારી ચેનલ થ્રુ એક અપીલ કરવા માંગુ છું કે આપ ક્યાંય પણ આવું કંઈ પણ વિસર્જન કે તેવું કરવાનું ઈચ્છતા હોય તો આપણા ઘરની આજુબાજુ અથવા તો બીજી કોઈ જગ્યાએ ખાડો કરી ત્યાં પાણીનો સ્ત્રોત ઊભો કરી અને એ પાણીમાં પધરાવી અને ફરીથી એ ખાડો તાકી દેવો જેથી કરીને આ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ છે તે જળમાં ના ફેલાય અને અબૂલ પશુઓની સાથે સાથે મનુષ્યને પણ તેની કોઈ પણ આડઅસર ના થાય હાલ કલ્લી જળાશય ગંદકીથી ખદબદી રહ્યું છે તેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ગંજ ખડકાયા છે અને અત્યંત ગંદકી પણ જોવા મળી રહી છે જેથી પાણી પણ દૂષિત બની ગયું છે આથી પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે નદીને શુદ્ધ રાખવાની તંત્રની સાથોસાથ સ્થાનિકોની પણ જવાબદારી છે ત્યારે દરેક નાગરિકોએ પણ જળાશયની સ્વચ્છતા જાળવવા આગળ આવવું જોઈએ નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર ધોરાજીમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજે ચૈત્ર સુદ તેરસ એટલે કે અહિંસા પરમ ધર્મ તથા જીવો અને જીવવા આ સંદેશો જેમણે સમગ્ર વિશ્વને આપ્યો છે એવા જૈનોના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણનો દિવસ આ પ્રસંગે ધોરાજી શહેરમાં ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ચાંદીની પાલખીમાં ભગવાન બિરાજમાન થયા હતા

સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે ખાસ કરીને જૈન સમાજ માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે અનંત શાંતિના મહાસાગર એવા ભગવાન મહાવીરનો આજે જન્મ કલ્યાણક દિવસ છે સારું એ વિશ્વ આજે ભગવાન મહાવીરને આજના આ પ્રવર્તમાન સંજોગોની અંદર ભગવાન મહાવીર સ્વામીના સંદેશાને ખૂબ જ આત્મસાત કરી રહ્યો છે અને એટલે જ સમગ્ર વિશ્વ આજે માની રહ્યો છે કે વર્તમાનમાં વર્ધમાનની ખાસ જરૂર છે સમગ્ર જૈન સમાજ આજે ઉમંગ અને આસ્થા સાથે આજનો આ મહાવીર જનમાં કલ્યાણક ઉજવી રહ્યો છે આજનો જૈન સમાજ આ દિવસને ઉજવવા માટે સવારથી જ આખું દેશની અંદર દેશ વિદેશની અંદર વસતા જૈન સમાજના લોકો એકદમ ઉત્સાહથી આજનો આ દિવસ ઉજવી રહ્યા છે આજે સમગ્ર જૈન સમાજ એવું માની રહ્યો છે કે ભગવાને આપેલા સંદેશાને જો આપણે જીવનમાં ઉતારીએ અને જીવનમાં ઉતારી અને માનવ વિશ્વ માનવ કલ્યાણમાં આપણે પોતાની જાતને સમર્પિત કરીએ એવા ભાવ આજે સમગ્ર જૈન સમાજ ભાવી રહ્યો છે અને એટલે જ આજે ધોરાજી શહેરની અંદર ભગવાન મહાવીરના સંદેશાઓ ઘરે ઘરે પહોંચે ઘરે ઘરે આ સંદેશાઓ પહોંચે એટલા માટે થઈ અને ધોરાજી શહેરની અંદર આજે એક બહુ જ વિશાળ એવી ભગવાન મહાવીરની શોભાયાત્રા આજે શહેરના રાજમાર્ગો પર ફરી રહી છે અને સમગ્ર વિશ્વ આજે મહાવીર સ્વામીને વંદન કરી રહ્યું છે અને એટલે જ જૈન સમાજ ખૂબ જ ઉત્સાહ સાથે આજે ઘરે ઘરે રંગોળીના રંગોળીઓ આલેખી છે દીવડા પ્રગટાવ્યા છે અને મહાવીર ભગવાન જન્મને આજે ખૂબ ખૂબ સમગ્ર વિશ્વ અને જૈન સમાજ વધાવી રહ્યો છે આ આજના આ દિવસે સૌને સારા વિશ્વને અને સારા જૈન સમાજને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પોરબંદરની બિલા ફેક્ટરી સામે દિવાદાંડી આવેલ છે આ દીવા દાંડી અંગે મોટા ભાગના પોરબંદર વાસીઓ તથા પ્રવાસીઓ પણ અજાણ છે આથી તેની વિશેષતા અંગે માહિતી આપવામાં આવે તો અનેક પ્રવાસીઓ તથા શહેરીજનો તેની મુલાકાત લઈ શકે તેમ છે પોરબંદરની બિલા ફેક્ટરી સામે લાઇટ હાઉસ એટલે કે દિવાદાંડી હાઉસ આવેલ છે આ હાઉસ 1995 માં કાર્યરત કરવામાં આવ્યું છે દિવાદાંડીની દાંડીની હાઈટ 41 મીટર છે અને ક્રોકિટ વડે રાઉન્ડ શેપમાં બનાવવામાં આવેલ છે 19 નોટિકલ માઈલ દૂર સુધી લાઇટ ફેકે છે રાત્રિના સમયે દર પાંચ સેકન્ડમાં એક વખત ફ્લેશ થાય છે મહત્વની વાત તો એ છે કે માછીમારો માટે આ દીવા દાંડી ખાસ મહત્વ ધરાવે છે તટ સુરક્ષા માટે રડાર લગાવવામાં આવ્યું છે જે દૂરથી જહાજ દેખાય તો ખબર પડી શકે છે ઉલ્લેખનીય છે કે અહીં ડીજી ઇન એસ એસ સિસ્ટમ લગાવેલ છે જેમાં ક્યારેય એરર આવતી નથી આ સિસ્ટમથી સમુદ્રમાં દૂર સુધી જહાજને રેડિયો સિગ્નલ પહોંચાડવામાં આવે છે દિવાદાંડી ખાતે પ્રવાસી આવે અને માહિતી મેળવે તે માટે દિવાદાંડી ખાતે સુવિધા વધારી પ્રવાસન ક્ષેત્રે સુવિધા વિકસાવવા માટે સરકારે જાહેરાત કરી છે ત્યારે પોરબંદરની દિવાદાંડી ખાતે ખાસ વિદ્યાર્થીઓએ મુલાકાત લેવી જોઈએ સાંજના સૂર્યાસ્ત પહેલાના અડધી કલાક પહેલાં લોકો અહીં મુલાકાત લઈ શકે છે જેના માટે સરકાર દ્વારા વ્યક્તિ દીઠ દસ રૂપિયા ટિકિટનો દર રાખવામાં આવ્યો છે અગાઉ દીવા દાંડીની ફ્લેશ કેટલા સમયમાં નીકળે છે તેના પ્રકાશ પરથી અરબી સમુદ્રમાં નીકળતા વાહન ચાલકોને તેઓ કયા સ્થળે પહોંચ્યા તે ખબર પડે તથા કાંઠા પાસે ભટકાઈ ના જાય તે માટે દાંડી માર્ગદર્શનનું કામ કરતી હતી દરેક દીવાદાંડીની ફ્લેશ લાઇટો આજે પણ અલગ અલગ સમયમાં રાત્રે ફ્લેશ કરે છે તો દાંડીના આકાર પણ અલગ અલગ ગોળ ચોરસ લંબગોળ ચતુષ્કોણ ષટકોણ જેવા હોય છે તેની અલગ ઓળખ બતાવે છે અગાઉ માત્ર સ્થળની ઓળખ આપતી દાંડી હવે તો અનેક ચેકિંગ સિસ્ટમો સાથે આઠ જેટલી યાંત્રિક પદ્ધતિઓ સાથે જાણકારી આપે છે मनाथ सरकार है मैं यहाँ का इंचार्ज हूँ मेरा डेजिग्नेशन है सीनियर रेडियो टेक्नीशियन ये जो देवा डांडी उसके बारे में कुछ डिटेल्स लाइट हाउस ये जो लाइट हाउस है ये 1985 में बना है बोरबंदर में और ये जो लाइट हाउस है इसका जो लाइट का दूरी है 19 नॉटिकल माइल तक ये लाइट दिखता है और समुंदर में हाँ सेब नेविगेशन कर पाए इस उद्देश्य से ये लाइट हाउस चलता है और हमारे ये लाइट हाउस हफ्ते में सात दिन दिन में चौबीस घंटा चालू रहता है हमारे इधर पांच कर्म करुं, कर्मचारी है हम सब मिल के और यहाँ पे रोटेशन ड्यूटी की तहत यह हम लोग इसको ऑपरेशन में रखते हैं और इसमें विजिटर के लिए देखने का भी व्यवस्था है शाम को टाइम थोड़ा चेंज होता है सूरज ढलने के हिसाब से तो सूरज ढलने से आधा घंटा पहले तक यहाँ पे इनरी रहता है जो देखने के देखने में इच्छुक है वो लोग आ सकते हैं लाइट हाउस देखने उनको हम आम, आमंत्रित करते हैं आदिवासी हाउस खाते सीनियर रेडियो टेक्नीशियन नेविगेशन असिस्टेंट ग्रेड 2 ना बेकर्मी नेविगेशन असिस्टेंट ग्रेड 3 लाइट हाउस अटेंडेंट एंड सिक्योरिटी गार्ड सहित स्टाफ फर्ज बजावेछ સેફ નેવિગેશન ઇન્ટ ઇન્ડિયન વોટરના સૂત્ર સાથે દાંડી હાઉસ ખાતે કામગીરી કરવામાં આવે છે લોકોએ હાઉસની મુલાકાત લઈ રસપ્રદ માહિતી જાણવા આવવું જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર ગુફા પોલીસ ચોકી નજીક બાબા સાહેબ બેનર પર અન્ય એક બેનર લાગી જતા વિવાદ સર્જાયો હતો જેમાં અનુસૂચિત જાતિના આગેવાનો તે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તેમજ અન્ય બેનર લગાવનારા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી તેવી પણ માંગ કરવામાં આવી હતી સમાચારની સમાપ્તિ પહેલા ફરી એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન ના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદરની મેડિકલ કોલેજના તબીબો અંગે આરટીઆઈ અંતર્ગત માહિતી મંગાવાઈ અમુક ડોક્ટરો માત્ર બાયોમેટ્રિક કરીને જતા રહેતા હોવાની ફરિયાદો રાજ્યભરમાં કોરોનાની પાંચમી લહેરને અટકાવવા કાર્યવાહીની માંગ પોરબંદર કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈએ કરી મુખ્યમંત્રીને રજૂઆત ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર ભાણવડના રંજીતપરામાં ઉભરાતી ગટરોની સમસ્યાનું થયું નિરાકરણ ઉપલેટામાં બે અપમૃત્યુના બનાવ બનતા શોકનું મજુ ફરી વળ્યું યુવતીએ ગળા ફાંસો ખાધો તો અન્ય એક યુવાને છેરી દવા પી લેતા થયું મોત આતા અત્યાર સુધીના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર